ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે અગાઉ ગુણાકાર વિશે શીખી ગયા આજના વિડિયોની અંદર આપણે ભાગાકાર વિશે શીખવાનું છે કે ભાગાકાર કેવી રીતે થાય અપૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર કેવી રીતે થાય છે શું રીત છે અને કઈ રીતે એનું સોલ્યુશન અને કઈ રીતે એના જવાબ મેળવવાના છે એ વસ્તુ આપણે શીખવાની છે એ પણ આપણે એકદમ સરળ મેથડથી શીખશું અગાઉ તમે જે પ્રેક્ટિસ કરી હશે એના ઉપર ત્યાં જ વસ્તુ પછી રિપીટ થઈને આવી જશે તમારી સામે અને એ જ પ્રોસેસ પછી તમે કરવાના છો એટલે કે જે વસ્તુને ગુણાકારમાં કરી એ જ રીતે વાપરવાની આવશે ચાલો આપણે સરળતાથી ગણીએ અને શીખી લઈએ બરાબર તો શરૂઆત કરીએ આપણે આપણે દાખલાની તો એ તમે જોઈ શકો અહીંયા તમને પહેલી નિશાની કોની જોવા મળે છે ભાગાકાર બરાબર તમે દરેક પ્રશ્નમાં જોશો તો કેવી નિશાની છે ભાગાકારની ઓકે તો જ્યારે પણ તમારા પ્રશ્નમાં ભાગાકારની નિશાની આવે તો તમારે એને ગુણાકારમાં ફેરવવી પડે પછી જ આગળનું સોલ્યુશન થાય ગુણાકારમાં કોઈ સંખ્યાને ભાગાકારમાંથી ગુણાકારમાં નિશાની ફેરવીએ ત્યારે યાદ રાખવાનું છે કે ભાગાકારની નિશાની પછી જે સંખ્યા આપેલી છે અપૂર્ણાંક એ ચેન્જ થઈ જાય એટલે કે છેદમાં જે સંખ્યા છે ઉપર હોય ત્યારે ઉપરની સંખ્યા ક્યાં આવી જાય છેદમાં બે સંખ્યા જે છે એ ઉલટાઈ જાય આપણે એવું કહી શકીએ છીએ બરાબર તો તમને કીધું એ પ્રમાણે કે ભાગાકારની નિશાની પછી જે સંખ્યા આપેલી હોય ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકશું તો નીચેની સંખ્યા એના પછીની સંખ્યામાં આગળની સંખ્યામાં કાં ફેરફાર કે યાદ રાખજો એની ભાગાકાર પછીની જે સંખ્યા આપેલી છે એમાં નીચેની સંખ્યા ઉપર જતી રહે ઉપરની સંખ્યા નીચે આવી જશે આ સ્ટેપ ફરજિયાત કરવાનું છે પછી તમારે દાખલો ગણવાનો છે તો જ સાચું ગણાશે બાકી સાચું ગણાશે નહીં તો ચાલો હું સ્ટેપ કરું છું એટલે તમને ખ્યાલ આવતો જશે તો સૌથી પહેલા હું શું કરીશ 9/20 આ સંખ્યાને અમારે એમ એમ રહેવા દેવાની છે એમાં કોઈ ફેરફાર કરવાના નથી જ્યાં ભાગાકાર નિશાની છે ત્યાં હું મૂકી દઈશ ગુણાકારની નિશાની બરાબર અમે જયારે ભાગાકાર જગ્યાએ ગુણાકાર નિશાની કર્યું હોય એટલે આ સંખ્યા ઉઠી જશે એટલે કે છેદમાં જે સંખ્યા જે ઉપર જશે ઉપરની સંખ્યા છેદમાં આવશે એટલે હું શું લખીશ 25 છેદમાં છે ને તો ડાયરેક્ટ ઉપર લખીશ એટલે ઉપર આવી જશે 18 ઉપર છે તો ક્યાં આવી જશે નીચે છેદમાં 18 આવી જશે બસ આ રીતે એનું સોલ્યુશન કરવું પડશે આ એક કરશો આ એક પ્રમાણે પછી તમારે દાખલો કરવાનો છે એટલે યાદ રાખવાનો ભાગાકાર પછીની સંખ્યામાં અંશ છેદ જે છે ઉપર જતો રહેશે અંશમાં અંશ જે છે છેદમાં આવી જશે સાદી ભાષામાં કહીએ તો બીજી જે સંખ્યા છે એ ઉપર આવી જશે અને ઉપરની સંખ્યા ક્યાં આવી જશે નીચે જે તમે અહીંયા જોઈ શકો છો બરાબર હવે આના છેદ ઉડાવવાના છે એટલે કંઈ કરવાનું છે નહીં ઓકે હવે એ 25 છે ને અહીંયા 20 છે તો એ 4×4 આપણે કહી શકીએ હા 25 છે તો બાજુ બાજુ 25 કહી શકીએ હા અહીંયા 18 અહીંયા 9 છે અહીંયા 18 છે તો આપણે કહીએ 9×2 બરાબર તો અહીંયા 5×5 છે એ ઉડી ગયા હા અહીંયા 9 છે તો 9 અને 9 ઉડી ગયા તો ઉપર જો કાંઈ વધ્યું નથી અહીંયા કેટલા વધ્યા હવે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે કઈ સંખ્યા વધે છે એ પણ તમારે ખાસ ફોકસ કરવાનું અહીંયા કેટલા વધ્યા ખાલી 5 એ 5 લખી નાખો ઉપર નીચે કેટલા વધ્યા અહીંયા 4 અહીં કેટલા વધ્યા 2 એ બંનેનો ગુણાકાર 4×2 8 4×2 આ તમારો જવાબ હવામાં કઈ છે ઉડતા નથી તો આ રીતે એનું સોલ્યુશન થશે અગાઉ આપણે કર્યું છે એ રીતે છે ચાલો એક પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપણે શું કરશું પહેલા 7/12 એમ લખી રાખશું ભાગાકારની નિશાની અહીં આવી છે એને આપણે ગુણાકારમાં ફેરવવાના છે તો એની જગ્યાએ ગુણાકારની નિશાની કરશું બરાબર ગુણાકારની નિશાની કરીએ એટલે મેં તમને શીખવાડ્યું શું કર્યું નીચેની સંખ્યા ઉપર લખવાની એટલે 9 છેદમાં છે તો કે લખાશે ઉપર એટલે લખીએ ઉપર 14 ઉપર છે તો કે લેશે નીચે છેદમાં તો અહીં આવશે 14 એટલે 14/9 નવ છે એનું ઉલટું થઈ જાય 9/14 હવે આના ક્યાં છેદ ઉડે છે એ આપણે ચેક કરવાનું છે ઓકે તો અહીંયા 14 છે ને 7 છે તો 7×2 14 આપણે લખી શકીએ હા અહીંયા 9 છે અહીંયા 9 છે અહીંયા
12 છે તો 12 ની જગ્યાએ આપણે 3 4 12 એમ લખી શકીએ 9 છે તો અહીંયા શું લખી શકું 3 ગુણ્યા 3 9 થાય એવું આપણે લખી શકીએ તો હવે તમે જો છેદ લાવો અહીંયા 7 છે તો અહીંયા 7 છે ઉડી જાય હવે કેટલા વધે અહીંયા 3 અહીંયા કેટલા છે 3 તો સરખા સરખા 3 3 છે ઉડી હવે ઉપર જો કેટલી સંખ્યા વધે તો ઉપર કઈ વધે એટલે ફક્ત 3 વધ્યા છે તો 3 આપણે લખશું અહીંયા નીચે જો 4 છે ને 2 છે એટલે આ 2 વધ્યા અને 4 વધ્યા તો નીચે જે સંખ્યા વધી ગઈ એ બધાને ગુણાકાર 4 ગુણ્યા 2 કેટલા થાય 8 3 ના છેદમાં 8 તો આનો જવાબ આવી ગયો ચાલો એ પછી અહીંયા જોઈશું તો અહીં આવું છે 4 ના છેદમાં 5 કેલા આપણે એમ લખી લઈશું 4 ના છેદમાં 5 બરાબર હવે ભાગાકારની નિશાની છે અહીંયા આપણે ગુણાકારની નિશાની વાપરી લઉં गुणाकार निशानी में ऊपर है એટલે આ સંખ્યા ઉલટાઈ જાય 5 છેદ 5 છે તો ઉપર આવી જાય 4 ઉપર છે તો નીચે આવી જાય હવે તમે ધ્યાન દીધો છો તો ખ્યાલ આવશે કે અહીંયા 5 માં સરખા છે ઉપર નીચે એ છેદ ઉડી ગયા 4 માં સરખા છે એ ઉડી ગયા હવે અહીંયા ક્યાં કાય વધ્યું નથી ઉપર નીચે કાય વધ્યું છે એટલે તો ખાસ ધ્યાન રાખજો જ્યારે બધા છેદ ઉડી જાય ને એટલે એક વધે એમ કહી શકાય બરાબર તો કોઈ દિવસ કોઈ ભૂલથી 0 ન મૂકી દે 0 આવે નહીં હંમેશા 1000 ન ખબર પડે તો આપ કહી શકે કે આ ઉપર નીચે કાય નથી વધ્યું એટલે 1 ગુણ્યા અહીંયા ઉપર નીચે કાય નથી વધ્યું એટલે 1 તો 1 ગુણ્યા 1 કેટલા થાય 1 તો આ રીતે પણ તમે લખી શકો છો સમજે છે ક્લિયર ઓકે હવે અહીંયા આપણે ધ્યાન આપશું નેક્સ્ટ દાખલાની અંદર અહીંયા 3 ના છેદમાં 5 ગુણ્યા 1 ના છેદમાં 2 આ રીતે તમને પ્રશ્ન આપેલો છે તો હું શું કરીશ કે સૌથી પહેલી બાબત 3 ના છેદમાં 5 ભાગ્યા 1 ના છેદમાં 2 તો 3 ના છેદમાં 5 હું એમને લખી દઈશ ભાગાકાર છે એમ તમને કીધું પ્રમાણે એને શેમાં મેળવશું આપણે ગુણાકારમાં તો અહીંયા લખશું ગુણાકારની નિશાની હવે 2 એક જગ્યા અમે ફેરવી નાખશું 2 ના છેદમાં 1 ઉલટાવી નાખશું હવે તમે અહીંયા જુઓ તમને ધ્યાન ખબર પડશે કે અહીંયા કોઈ પણ સંખ્યાના કે છેદ ઉડતા નથી છેદ ન ઉડતા હોય એટલે આ સંખ્યાનો ગુણાકાર એટલે કે આ બંનેનો ગુણાકાર થઈ જાય 3 ગુણ્યા 2 એવી રીતે છેદ છેદનો ગુણાકાર થઈ જાય 5 ગુણ્યા 1 3 2 કેટલા થાય 6 5 1 5 6 ના છેદમાં 5 આ કેવી સંખ્યા આવી ગઈ અશુદ્ધ ગુણાકાર આવી ગયો અંશ કોઈ દિવસ મોટો હોવો જોઈએ નહીં પણ જ્યારે મોટો આવે ત્યારે આપણે વિશ્વમાં ફેરવવા પડે વિશ્વમાં ફેરવવા માટે તમને શીખવાડું છું પાતો પાડો કરો છો દિવસ જોઈએ નહીં 5 1 5 પાતો કેટલો ઉમેરીએ તો 1 ઉમેરીએ તો 6 થાય એટલે આ વિશ્વમાં પૂરક તમારી બની ગઈ સંખ્યા ક્લિયર સમજાઈ ગયું ઓકે ચાલો આ દાખલા જોઈએ 4 સુધી હવે દાખલા નંબર 5 થી આપણે જોઈએ એમાં આ રીતે આપેલો હોય પ્રશ્ન અહીંયા અપૂર્ણાંક બંને બાજુ હતા હવે ખાલી અપૂર્ણાંક છે અને મિશ્ર અપૂર્ણાંક છે ત્યારે શું કરવાનું તો સિમ્પલ અને સરળ મેથડ છે તો તમારે 7 જે છે એને એમ એમ લખશું ભાગાકાર છે ને ગુણાકારમાં ફેરવી નાખશું ગુણાકારમાં ફરે એટલે પાછળની સંખ્યા ઉલટાઈ જાય એટલે 5 ઉપર આવી જશે અને 2 નીચે આવી જશે બરાબર તો હવે તમને એવું લાગે કે ભાઈ આમાં કન્ફ્યુઝન થાય છે કઈ કરવાનું નહીં 7 ની નીચે કાઈ નથી તો આપણે 1 મૂકી દેવાના બરાબર એટલે કોઈ કન્ફ્યુઝન ન થાય પછી એને કે છેદ વડે છે કે નહીં જુઓ નથી ઉડતા તો અંશનો ગુણાકાર એટલે આ બંનેનો થશે ગુણાકાર 7 ગુણ્યા 5 છેદ માં 1 ગુણ્યા 2 બરાબર તો આપણે એમ કહી શકીએ આ બંનેનો ગુણાકાર કેટલો આવે 7 5 35 અને 1 ગુણ્યા 2 એટલે ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો તો 35 ના છેદમાં 2 આ એનો જવાબ જે છે આવી ગયો પણ એ તમે જોશો તો અંશ કેવો તમને જોવા મળે છે મોટો જોવા મળે છે તો જ્યારે અંશ મોટો જોવા મળે તો એને આપણે શું કરવું પડે મિશ્ર ગુણાકાર ફેરવવા પડે તો 2 નો ગુણ્યો બોલો 15 2 30 16 2 32 17 2 34 તો 17 2 34 થાય એટલે 2 ગુણ્યા 17 તો 17 2 34 34 એટલે કેટલા હોય એટલે 35 થાય એટલે 1 કઈ લખી નાખવાનું એટલે 17 કોણા 1 દૂત્યાંશ તમારો જવાબ આ રીતે તમે જવાબ કરી શકો છો ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ એ રીતે 2 જે છે એને એમ એમ લખશું ભાગાકાર કે ગુણાકારમાં ફેરવશું
ગુણાકાર માં ફેરવીએ એટલે નીચેની સંખ્યા ઉપર ઉપરની સંખ્યા નીચે એટલે 9 ઉપર આવી જાય અને 8 નીચે આવી જાય બરાબર બે નીચે કાઈ ન હોય તો 1 મૂકી શકો એટલે છેદોડવામાં સરળ પડે હવે તમે જોજો કે અહીં 2 છે અને 8 છે તો 8 ની જગ્યાએ આપણે 4 ને 8 એમ લખી શકીએ નહીં તો 2 2 સરખા આવી ગયા તો 2 ઉડી ગયા હવે ઉપર કેટલા વધ્યા 9 નીચે 1 * 4 એટલે 4 જ વધ્યા છે તો તમે અહીં જોજો કે અંશ જે છે મોટો આવે છે છેદ કરતા તો જ્યારે અંશ મોટો આવે તો આપણે મિશ્રફળ કરતા સુફળ જે પ્રમાણે 4 ને 8 થાય હા તો 4 ને 8 8 ની અંદર કેટલો મળી તો થાય કે 1 એનો મળી ગયો 1 એટલે 2.1/4 તમારો જવાબ બસ આ રીતે સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ તમે દાખલા ગણશો એટલે તમને બધી જ માહિતી એક જ રીતે એટલે સરળતાથી આવડી જશે આમાં જાજો તમારે વિચારવું પડશે ચાલો અહીં બીજું એક્ઝામ્પલ જોઈએ જી અહીંયા કેટલા આપેલા છે 6 તો 6 આપેલા છે તો આપણે લખશું 6 ભાગાકાર નિશાની છે ત્યાં જે છે ગુણાકારની નિશાની હવે આ અપૂર્ણાંક કેવા છે મિશ્ર છે તો એ મિશ્રને આપણે પેલા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો પેલા ભાગાકાર એટલે ભાગશેષ કામ કરીએ 6 ભાગ્યા હવે પેલા ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ પછી એને ફેરવશું તો 5/15 એટલે 3 એટલે ઉમેરી દઈશું 5/15 ને 16 એટલે 16 ના છેદમાં 3 જે છે એનો અપૂર્ણાંકમાં ફેરવીએ હવે આ સંખ્યાને આપણે આને જે ફેરવવાનું છે આ રીતે એને કન્વર્ટ કરવાની છે તો અહીંયા લખશું 6 ગુણ્યા 16 ના છેદમાં 3 છે આમાં શું લખશું 3 ના છેદમાં 16 આ રીતે આપણે લખી શકીએ તો હવે અહીંયા 6 છે અને અહીંયા 16 છે તો આપણે છેદ વડે જે કે નીચે કરીએ તો શું થશે અહીંયા 3 2 6 અને અહીંયા 8 2 16 તો અહીંયા 2 2 ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા ઉપર વધ્યા માત્ર 3 જ અહીંયા કેટલા વધ્યા 3 અને આ 3 તો 3 * 3 કેટલા થાય 9 નીચે છેદમાં કેટલા વધ્યા હા એટલે ખાલી 8 વધ્યા 8 તો તમે જોઈ શકો કે 9 પાછા મોટા આવે છે અહીં 8 મૂકશું 8 એ 8 8 ની અંદર એક ઉમેરી તો 9 થાય તો આ તમારો જે છે જવાબ 1/1/8 એટલે જ્યારે જ્યારે અંશ કે જે મોટો આવે ત્યારે ત્યારે આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા પડે ને પડે એ અગાઉ વિડીયોની અંદર તમને શીખવાડ્યું એ જ પદ્ધતિ હું ફેરવું છું બરાબર તો તમે પણ એની થોડી પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે ચાલો હજી એક દાખલો આપણે જોઈ લઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે તો અહીંયા 7 છે તો 7 ને આપણે એમ એમ લખશું ભાગ્યા 2/4/7 છે તો પહેલા આ બંનેનો ગુણાકાર નીચે 7 જે છે એમ કરી દઈશું 2 7 14 14 ની અંદર 4 મૂકેલા હતા તો 18 તે લખશું 18 બરાબર તો હવે આપણે એમ કરી શકીએ 7 ગુણ્યા ગુણાકાર ભાગ્યા દીધે ગુણાકાર થાય એટલે આ સંખ્યા જે છે એ ફરી જાય એટલે 7 જે છે છેદમાં છે તો ઉપર આવી જાય 18 ઉપર છે તો ક્યાં આવી જાય નીચે બરાબર હવે આને કઈ છેદ ઉડે છે તમે ચેક કરો નહીં આને ક્યાંય છેદ ઉડતા નથી તો શું કરશું છેદ ન ઉડે તો આપણે એને એમ એમ લખી લઈશું બરાબર તો 7 * 7 49 છેદમાં 18 49 છેદમાં 18 તો અહીં તમે જોઈ શકશો કે 18 જે છે એ નાના છે અંશ જે છે મોટો આવે અને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા પડે તો 18 એક 18 18 બે 36 18 ત્રણ 54 તો વધી જાય તો 18 બે કેટલા થાય 36 બરાબર 18 બે 36 અને 36 ની અંદર કેટલો ઉમેરી તો 49 થાય એ આપણે નક્કી કરવાનું છે તો 18 બે 36 તો 36 ને બીજે 4 ઉમેરો તો 40 ને બીજે 9 એટલે 9 4 કેટલા થાય કે 9 ને 4 થાય 13 બરાબર તો આ રીતે તમારો જવાબ જે છે એ 13/2/18 આ રીતે તમારો જવાબ આવે છે તો આ જે છે તમારો આન્સર તો આ રીતે તમે ભાગાકાર જે છે એ સરળતાથી કરી શકો છો અને થોડી પ્રેક્ટિસ વધારે લે આ રીતે દાખલા જે છે ગણી શકો છો તો
આ રીતના દાખલા જે છે તમારે ગણિતની સ્પેશિયલ રફ બુક બનાવવાની એમાં ખાલી ગણિતનું જ વર્ક કરવાનો અને આ રીતે તમે લખતા જશો અને શીખતા જશો એટલે બધા જ પ્રકારના દાખલા તમને આવડી જશે અને આ દાખલા તમારે સ્વાધ્યાય પોથીની અંદર પણ આપણે લખાવેલા છે તો આપેલા છે જે તમને હું પીડીએફ સ્વરૂપે ગણિતને મોકલી એટલે તમે ઉતારી લેજો પણ આ જે લેસન છે એ તમારે રફ નોટની અંદર સારા અક્ષરે ગણવાનું છે એક વાર પ્રેક્ટિસ કર્યા પછી તમારે તેના જવાબ ચેક કરી લેવાના તમને આવડે છે કે નહીં તેમ છતાં કોઈ કન્ફ્યુઝન હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો તો આ બધી જ વસ્તુ બરાબર ધ્યાન જોઈ લો તમારે લખી લેવાનું છે બરાબર તો તમને ખ્યાલ આવશે તો એક થી આઠ દાખલા તમે જોઈ લીધા હવે નવમો અને દસમો આ પ્રકારના દાખલા પાછા ગણવાના થશે તો અહીંયા તમે જોશો કે નવમો દસમો દાખલા અંદર થોડીક રકમ ફેર છે ફેરમાં કઈ છે બંને બાજુ રકમ કેવી છે મિશ્ર અપૂર્ણાંક કેવી છે મિશ્ર અપૂર્ણાંક તો મેં તમને કીધું પ્રમાણે મિશ્ર અપૂર્ણાંક જ્યારે રકમ આવે ત્યારે તમારે ફરજિયાત અપૂર્ણાંકમાં ફેરવવી પડે પછી તમારે ભાગાકારને ગુણાકારમાં ફેરવવા પડે તો આપણે એ જ નિયમને ફોલો કરીને આગળ વધશું તો સૌથી પહેલું કામ શું કરીશ કે આને આ સંખ્યાને હું પહેલા ફેરવી નાખીશ અપૂર્ણાંકમાં તો અપૂર્ણાંકમાં ફેરવવા માટે તમને શીખવાડ્યું છે પ્રમાણે આ બંનેનો ગુણાકાર સાત એકા સાત એટલે અહીંયા છે સાત એ રીતે લખી દો થઈ ગયું ક્લિયર બસ હવે તમારે ખાલી છેદવાના છે તો છેદવા માટે અહીંયા ધ્યાનથી જોજો એટલે ખ્યાલ આવે અહીંયા ચૌદ છે અહીંયા સાત છે તો સાત ગુણ્યા ચૌદ લખી શકાય અહીંયા બાર છે અને પંદર છે તો પંદર આપણે શું લખીએ પંદર ની જગ્યાએ પાંચ ત્રણ પંદર એ લખી શકીએ અહીંયા બાર છે તો ત્રણ ચાર બાર આપણે એવું પણ લખી શકીએ ઓકે હવે છેદ શું જ્યાં જ્યાં ઉડે ત્યાં ઉડે શું અહીંયા સાત ના સાત ઉડી ગયા અહીંયા ત્રણ છે ને અહીં ત્રણ છે ત્રણ ત્રણ ઉડી ગયા હવે ઉપર કેટલા વધ્યા એ સંખ્યા આપણે ધ્યાનથી જોવાની છે તો અહીંયા વધે છે ચાર અહીંયા વધે છે બે તો ઉપર સંખ્યા ખાલી બે વધી કઈ ચાર ગુણ્યા બે ગુણાકાર છે બંને ગુણાકાર છેદમાં બે સંખ્યા વધી એટલે એક એટલે ખાલી પાંચ એક જ વધી તો છેદમાં પાંચ તો ચાર ને કેટલા થાય આઠ છેદમાં પાંચ આઠ પાંચ કરતા મોટા ત્રણ સમૂહ આવે એટલે મિશ્ર ગુણાકાર ફેરવવા પડે તો પાંચ પહેલા એટલે લખી નાખશું પાંચ નો ઘડિયો કરશું પાંચ એકા પાંચ પાંચ બે દસ આઠ ટકા વધી જાય એટલે પાંચ એકા પાંચ પાંચ ની અંદર કેટલા ઉમેરીએ તો આઠ થાય તો કે ત્રણ જે ઉમેરેલી સંખ્યા છે અહીંયા લખશું તો એક ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ ખ્યાલ આવી ગયો આ જ રીતે તમે દાખલો વળી શકો છો ચલો નેક્સ્ટ દસમો દાખલો જોઈએ તેની અંદર પણ તમારે સેમ સિસ્ટમ એપ્લાય કરવાની છે સૌથી પહેલા આ સંખ્યાને હું અપૂર્ણાંકમાં ફેરવીશ આઠ એકા પહેલા મેં લખી નાખવાના આઠ ભાગાકારની નિશાની ને સોળ આ સોળ જે છે એમ એમ આઠ છે એમ ના એમ હવે આ બંને ગુણાકાર આઠ એકા આઠ આની અંદર સાત વખત કેટલા થાય આઠ ને સાત પંદર સોળ એકા સોળ સોળ ની અંદર નવ વખત કેટલા થાય પચીસ તો લખશું પચીસ લખી ગયા હવે નેક્સ્ટ સ્ટેપ પંદર ના છેદમાં આઠ એમને લખી દેવાના ભાગાકારની નિશાની છે એટલે મારે ગુણાકારમાં ફેરવવાની છે આ ભાગાકારની નિશાની છે ગુણાકારમાં ફરી જશે ભાગાકારની નિશાની ગુણાકારમાં ફરી જાય એટલે એના પછીની સંખ્યામાં અંશ હોય છેદમાં જાય છેદ હોય અંશમાં આવે એટલે કે સોળ છેદમાં છે આપણે લખશું વન અંશમાં પચીસ ઉપર છે તો અહીંયા લખાશે નીચે છેદમાં એટલે કે પચીસ ના છેદમાં સોળ છે ઉલટાઈ જાય સોળ ના છેદમાં પચીસ તમારે લખવાનું રહેશે હવે આના છેદ વડે છે કે નહીં તમે ચેક કરી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે અહીંયા પચીસ છે આ પંદર છે તો આપણે લખી શકીએ ત્રણ પંચા પંદર પચીસ છે તો પચીસ ને લખીએ પાંચ ગુણ્યા પાંચ ઉપર આઠ સોળ છે
तो 8 એટલે 16 થાય અહીં 8 છે એટલે એમ એમ રાખશો એટલે છેદુડાવવા સરળ પડે તો તમે અહીં જોઈ શકો છો કે ક્યાં ઉડે છે કે 5 અને 5 ઉડી ગયા અહીં 8 અને 8 ઉડી ગયા હવે કઈ સંખ્યા વધી ગઈ તમે ધ્યાન દેજો તો ઉપર વધી 3 અને બીજી વધી 2 તો એ લખી નાખશું 3 ગુણ્યા 2 નીચે કેટલી વધી સંખ્યા ફક્ત 5 તો લખશું 5 તો 3 2 કેટલા થાય 6 છેદમાં 5 તો અહીં પણ 6 મોટા છે આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવશું તો 5 અને એમ લખશું તો 5 એકા 5 5 ની અંદર 1 ઉમેરીએ તો 6 1 ગુણ્યા કેટલા છેદમાં 5 આ રીતે આનો જવાબ જે છે એ આવશે તો જ્યારે પણ તમે આ રીતના દાખલા ગણો તો પહેલું સ્ટેપ આ રીતે કરવાનું છે આ સ્ટેપ પ્રમાણે તમારે દાખલા ગણવાના છે તો મને આશા છે કે આજના વિડીયોની અંદર તમે ભાગાકાર વ્યવસ્થિત રીતે શીખી ગયા હશો અને તમને પૂરેપૂરી સમજૂતી મળી ગઈ હશે આ 10 10 દાખલા તમારે રફરમાં પાછા ગણવાના છે પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કર્યા પછી તમારે તમારા જવાબ ચેક કરવાના છે વિડિયો જોતા જાઓ કઈ વસ્તુ કઈ જગ્યાએ શું મૂકવાની છે કઈ વસ્તુ વર્ક કરે છે એ બધી માહિતી ધ્યાનમાં રાખવાની છે તો આ તો વિડિયો જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ તો બધી જ માહિતી તમે લખી લેશો એક નવા વિડિયો સાથે પાછા આપણે નેક્સ્ટ ટાઈમ મળશું બરાબર જે તમારા દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર જે છે એ આપણે શીખવાના આવશે તો એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મળશું ત્યાં સુધી એની પ્રેક્ટિસ ચાલુ રાખજો ગણિત વિષય છે એને બંધ કરવાનું નથી પ્રેક્ટિસ ચાલુ જ રાખવાની છે બરાબર તો તમને આવડશે ચલો નેક્સ્ટ વિડિયોમાં મળશું ધન્યવાદ થેન્ક યુ